કઈ વ્યવસ્થાને ઓપન માર્કેટ ઓપરેશન કહેવામાં આવે છે કે ઓએમઓ કહેવામાં આવે છે? હવે મેં તમને કીધું છે કે ભાઈ જીસેક નો ઉપર નિયંત્રણ કોનું છે? આરબીઆઈ નું છે. જીસેક નો ઉપર નિયંત્રણ કોનું છે? આરબીઆઈ નું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું છે. તો સરકારને જ્યારે પણ અર્થવ્યવસ્થાના અંદરથી ઉધાર જોઈતું હોય ટૂંકા સમયગાળા માટે, તો સરકાર માટે જીસેક બહાર પાડવાનું કામ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આરબીઆઈ નું નિયંત્રણ છે જીસેક ના ઉપર, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ના ઉપર. તો ઓપન માર્કેટ ઓપરેશન કઈ વ્યવસ્થા છે, કઈ સિસ્ટમ છે? આરબીઆઈ દ્વારા જીસેક ને ખરીદવાની અને વેચવાની જે પ્રક્રિયા છે એને ઓપન માર્કેટ ઓપરેશન કહેવામાં આવે છે. જ્યારે પણ અર્થવ્યવસ્થામાં મોંઘવારી હોય તો એને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ દ્વારા શું કરવામાં આવે છે? જીસેક વેચવામાં આવે છે. તો જીસેક અહીંયા વેચવામાં આવે છે, સેલ કરવામાં આવે છે. તો જ્યારે પણ મોંઘવારીની પરિસ્થિતિ હોય તો આરબીઆઈ શું કરે છે? જીસેક વેચે છે. કારણ જીસેક વેચવાથી શું થાય? જીસેક વેચવાથી બેંકો આ જીસેક ખરીદશે અને પોતાનું પૈસા કોના જોડે નિવેશ કરશે? આરબીઆઈ જોડે નિવેશ કરશે. ક્લિયર છે? તો બેંકો જોડે પૈસાનું પ્રમાણ ઘટી જશે. તો મોંઘવારીના પરિસ્થિતિમાં જીસેકને શું કરવામાં આવે છે? વેચવામાં આવે છે. જ્યારે મોંઘવારીની પરિસ્થિતિ હોય, પૂછાયેલું ક્વેશ્ચન છે જીપીએસસીમાં, ઇન્ફ્લેશન, જ્યારે મોંઘવારીની પરિસ્થિતિ હોય તો બેંક રેટને શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. તો મોંઘવારીની પરિસ્થિતિમાં સીઆરઆરને વધારવામાં આવે છે, સીઆરઆરને વધારવામાં આવે છે. મોંઘવારીની પરિસ્થિતિમાં, મોંઘવારીની પરિસ્થિતિમાં એસએલઆરને શું કરવામાં આવે છે? તો વધારવામાં આવે છે. અને ડિફ્લેશનની પરિસ્થિતિમાં શું કરવામાં આવે છે? એસએલઆરને ઘટાડવામાં આવે છે.